શહેર જિલ્લાના સાવલી પછી વાઘોડિયાના ધારાસભ્યએ પણ રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી, જે સામે વડોદરાના કાર્યકરોની શુભેચ્છા મુલાકાતે એકાએક આવેલા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે એક સક્રિય વિપક્ષ તરીકે પ્રજાને પીડવતા દરેક મુદ્દાઓને વિધાનસભાની અંદર અને બહાર મજબૂતાઈથી ઉઠાવવાનો સતત પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાએ એ શિયાળાની કડકડતી ટાઢની વચ્ચે પણ જે અધિકારનું આંદોલન હતું એને ટેકો આપ્યો છે. આવતા દિવસોમાં સરકારી ભરતી પ્રક્રિયાએ વધુ પારદર્શી થાય, સરકારી ભરતીમાં મળતિયાઓનો મેળ પાડી દેવા માટે થઈને મેરિટવાળા કેટલાય યુવાનો, લાખો યુવાનોને જે અન્યાય કરવામાં આવે છે એની સામે અહિંસાના માર્ગે ઊભું થયેલું આંદોલન છે અને કોંગ્રેસ પક્ષ સમર્થન આપતી આવી છે ને આપતી આવશે. ગાંધી અને સરદારનું ગુજરાત, એણે પહેલી આઝાદીનું નેતૃત્વ પણ લીધું હતું અને બીજી આઝાદીનું નેતૃત્વ લેવા પણ આજ ગુજરાત થનગની રહ્યું છે. ગુજરાતનો યુવાન હવે જાગ્યો છે, પોતાના અધિકારનો અવાજ ઉઠાવતો થયો છે અને આવતા દિવસોમાં અસંમતિના અધિકાર સામે ક્યાંય અત્યાચાર આચરનારી ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય કે આગામી ચૂંટણીઓ એને જડબાતોડ જવાબ આપશે. ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો જ અભદ્ર વ્યવહાર છે, અભદ્ર વર્તણૂક છે. ક્યાંય ને ક્યાંય ગુસ્સામાંથી પેદા થયેલી પાર્ટી, અવિશ્વાસમાંથી પેદા થયેલી પાર્ટી, ધૃણામાંથી પેદા થયેલી પાર્ટી, એણે ભારતના ભવિષ્યને ક્યાંય ને ક્યાંય ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા ખૂબ સંયમથી, પ્રેમથી સામાન્ય માણસમાં વિશ્વાસ પેદા કરી એના મન સુધી પહોંચવાનો પ્રયાસ કરશે, એના હૃદય સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને અહિંસાના માર્ગે સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે આંદોલનને સતત આગળ ધપાવશે. મીડિયા એ સમાજનું દર્પણ છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં બહુમતીએ સત્તાના સૂત્રો સંભાળવામાં આવે છે, લઘુમતીએ એક સક્રિય વિપક્ષની ભૂમિકા ભજવી અને જ્યાં પણ સરકારી નીતિઓ, સરકારી કાર્યક્રમો, સરકારી વ્યવસ્થાથી સામાન્ય માણસને નુકસાન થતું હોય સરકારને અરીસો દેખાય.